તમારા બે ભાઈઓ તમને લૂંટીને તમારી પાસેથી પૈસા પડાવી લેશે. જો તમે હાલ્યા છો તો હું ઘેર જતી રહીશ. આ વખતે હું શાંત નથી રહેવાની, તમને કશું નથી આવવા દેવાનું. થાય છે ને? હવે પેલા છોકરાની શું દશા? પેલા છોકરાની શું દશા થાય? એને એની મા બાપ એના બાપને મદદ કરી દો, એની બેન છે પરણાવવાની, એ ચીરાઈ જાય અને એ ટેન્શનમાં એ લગ્ન પત્તા સુધીમાં એને એની વહુ ફર્સ્ટ ક્લાસ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની ભેટ આપે આપે ને? અને તોય કહે કે હું છું એટલે તમે હાજા છો, તમારા માએ તમને કંઈ શીખવાડ્યું નથી એટલે તમારી ખાવાની આદત ખરાબ હતી ને, તમારા મા બાપ પાસેથી જો તમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આવ્યું. કોના ઘરમાં લગ્ન હતું? ઓછા વત્તા અંશે દરેકના ઘરમાં. કઈ સ્ત્રીઓની વિરુદ્ધ નથી બોલી રહ્યો, આ એક એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ લો, એક બહુ સરસ બહુ છે, એના મા બાપે એને બહુ સારા સંસ્કાર આપ્યા છે કે બેટા સામું ના બોલાય. એવા ઘરમાં છે કે જ્યાં એના મા બાપ પાસેથી કંઈ એઠવા માટે, આગની દીકરીને તો વાત નથી કરતી પણ 30-40 વર્ષ પહેલાંની બહુવારું બોલતી હતી ક્યાં? એના સાસુ સસરા કંઈ પણ કે 62 છૂટું માથામાં વાગે તો બોલતી નહીં હોય, કદાચ 40-50 વર્ષ પહેલાં નહીં બોલતી હોય ને. અને એના મા બાપ વિશે એટલું ખરાબ બોલાતું હોય કે સમજાય છે એના કાનમાં. યસ યસ યસ. તમે શું માનો છો? એ સ્ત્રી શું રોગ આવે તો એ જીનેટિકલી આવ્યો હશે? જ્યારે હૈયાની વરાળ તમે બહાર ના કાઢી શકો ત્યારે શું થાય? ઇમોશનલ ઇમ્બેલેન્સ તમને રોગ આવે છે. ઇમોશનલ ઇમ્બેલેન્સ તમને રોગ આવે છે. તમારા વાળ ખરવા માંડે, તમને થાઇરોઇડ થઈ જાય, તમને બધા જ પ્રકારના રોગ થાય, તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલ બદલાઈ જાય. ઘરમાં ઝઘડો થાય, ચીરામણ થઈ જાય, તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલ તરત નથી ફરી જતી, ફરી જાય છે ને? ખોટું કહું છું? ઇમ્બેલેન્સ ઇન સટલ બોડીઝ કેન ટ્રાન્સફર ટુ યોર ફિઝિકલ બોડીઝ. યાદ રાખો, કોણ બચાવશે તમને? હું તમને તો ઉપાય બી બતાવું છું. આ બધી વસ્તુ જો તમને અસર ના કરે, સાચે સાચે અસર ના કરે તો આમ ખંખેરી નાખી શકો તો તમે સ્વસ્થ રહો ને, સ્વસ્થ રહો ને. દરેક ધબકારે જે કહે છે ને હું છું હું છું હું છું, એની જોડે હાથ પકડો ને. એક પ્રશ્ન પૂછું છું, એક પ્રશ્ન. આપણે માનીએ છીએ કે નરસિંહ મહેતાને ખૂબ દુઃખ પડ્યું, માનો છો ને? સાલા એની છોકરી પરણાવવામાં, છોકરો પરણાવવામાં ઘી લેવા જાય ત્યાં એની બહુ એની ધોતિયું કાઢી નાખતી હતી, છાલ છોતરા કાઢી નાખતી હતી, દુઃખ પડ્યું. કોઈક દિવસ સાચે સાચ વિચારી લેજો, નરસિંહ દુઃખી હતો? એ તો એક બચ્ચાની જેમ જેવો દુઃખ પડે એટલે એક તારો લઈને કેદારો ગાઈ કૃષ્ણ માની જેમ દોડી આવતો. જુનાગઢમાં તકતી લાગેલી છે, 52 વાર કૃષ્ણ નીચે આવ્યા છે, 52 વાર. 3 વર્ષનું છોકરું હોય, તાવમાં ધગધગતું હોય, એની મા કોઈ દિવસ એના હસબન્ડ સામે ના બોલે, એના સાસુ સસરા સામે ના બોલે, પણ એ છોકરાને જો એ ના સંભાળી શકે એવી સ્થિતિ પેદા થાય તો એ રણચંડી થઈ જાય. કોઈ મા શાંત રહે? એક સ્ત્રીને તમે દબી શકો, એક માને માનો છો ને? તો જ્યારે તમે એની જોડે કનેક્શન બનાવેલું રાખો ને, એ નહીં સાચવે. તમારું હૃદય એ સાચવી રાખશે, અને હૃદય સચવાશે તો સટલ બોડી સચવાશે, સટલ બોડી સચવાશે તો રોગ ટ્રાન્સફર થશે. નરસિંહ મહેતા કોઈ રોગ થયો? સાલું ગળું કપાવવાની તૈયારી હતી, ફાંસી દેવાની હતી, એને રોગ થયો? યુ મિસ અ વોક, યુ મિસ અ લંચ, યુ મિસ અ ડિનર, ડોન્ટ મિસ અ મેડિટેશન, ડોન્ટ મિસ ધ મેડિટેશન, બિલીવ મી. આગળ વધીએ. હું આ બોલ્ડ સ્ટેટમેન્ટ કરવા જઈ રહ્યો છું, એક્સેપ્ટ એક્સિડન્ટ્સ અને 32% જીનેટિકલ ડિસઓર્ડર્સ, ઓલ ડિસીઝન ઇન હ્યુમન બોડી આર કોઝ્ડ બાય એક્સેસિવ એક્યુમ્યુલેશન ઓફ મોર્બિડ વેસ્ટ ઓર પેથોજેનિક મટીરીયલ.
અને આ પેથોજેનિક મટીરીયલ અને મોર્બિડ વેસ્ટ તમારામાં કેમ પેદા થાય છે ખબર છે? ડ્યુ ટુ ઇમોશનલ ડિસ્ટર્બન્સ. તમે ટેન્શનમાં હો ત્યારે શું ખાતા હોય આઈડિયા હોય છે? ડબલ ખવાઈ જાય, કચરો ખવાઈ જાય, ટેન્શનમાં નથી ખવાઈ જતું. આનાથી આનાથી સમજ પડે એવો દાખલો આપો. માણસ ટેન્શનમાં દારૂ પીએ છે. કેટલી વિડીયો પહેલા જૂના ડોસા ફૂકી મારતા રહે ટેન્શન. અત્યારે સિગરેટ પર સિગરેટ ફૂકે, ચરસ ગાંજા પર લોકો ચડી જશે, કેમ? ટેન્શનમાં. ટેન્શન પણ પેદા થાય છે, એમણે જ પોતાની લાઈફસ્ટાઈલથી પેદા કરેલું હોય છે. ખરેખર ટેન્શન હોય છે, સાચું ટેન્શન જેવું કશું નથી હોતું. હું મારી લાઈફસ્ટાઈલને ટકાઈ રાખવા, મારા દેખાડાને ટકાઈ રાખવા માટે એટલી બધી એનર્જી વાપરું છું કે હું ચીરાઈ જઉં છું, રોગિસ્ત થઈ જઉં છું. દેખાડામાંથી કોણ બહાર પડે? મારો માઇલો માનો છો ને? A real nature healer does not fill human bodies with drugs, poisons and products to kill germs, but help the fellow to harmonize mental, emotional activity and his day-to-day life. તમે જો ખરેખર ધ્યાન કરતા હો, હું તમને કહું છું, યુટ્યુબ પર આજે મારી પાસે વિડીયો ના લાગે, 3-4 મિનિટના એક હિલિંગ ઓપરેશનમાં 5-8 ડોક્ટરોની સામે આખું 500 ગ્રામની ગાંઠ ઓગાળી નાખવામાં આવી જસ્ટ બાય વાઇબ્રેશનલ એનર્જી. સંત સમાના લામાઓ હતા અને એ લોકોએ પોતાની બધી પોઝિટિવિટી રેડી એ શરીરમાં, ગાંઠ ઓગળી ગઈ. એટલે એક વસ્તુ પકડો, એમણે બી પોઝિટિવિટી રેડી, તો ઓગળ્યું શું હશે? નેગેટિવિટી ઓગળીને, અને નેગેટિવિટીનું સ્થૂળ રહું એટલે ગાંઠ એ પણ ઓગળી ગઈ. પણ પહેલાં શું ઓગળ્યું હશે? નેગેટિવિટી, જે એણે ભેગી કરી. નેગેટિવિટી ક્યાંથી ભેગી થાય? મારા ખોટા વિચારોથી, મારી અંદરની ધૃણાથી, મારી અંદરના ગુસ્સાથી. તમને કમર દુખે છે, પગ દુખે છે, કોલેસ્ટ્રોલ જામી ગયો છે, કોઈ પણ રોગની નેગેટિવિટીની મૂળિયો તો તમારા મનમાં છે, બાકી સ્વસ્થ રહેશો, સ્વસ્થ જ રહેશો. વાત અધૂરી પણ છોડી દઉં છું અહીંયા. સમય થયો છે કે આપણે આપણા મહિલા જોડે, એની જોડે જોડાણ કરીએ, મેડિટેશન કરીએ. સર સાહેબને વિનંતી કરીશ કે આપણને અહીં ધ્યાન કરાવે. શું કહો છો સાહેબ? અહીં કરાવે. વાતાવરણ અચ્છા છે? વાતાવરણ અચ્છા, ખુરશિયા બી લગી હોય. વાત આખી અધૂરી રહી, પણ હું માનું છું તમને સમજાઈ ગઈ હશે કે તમને રોગ તમારા ઇમોશનલ ઇમ્બેલેન્સથી થાય છે, તમને રોગ તમારી ઇનર ક્લીનલીનેસ નહીં રાખવાથી થાય છે, અને તમે રોગ મુક્તિ આના દરેક ધબકારે જે તમને કહે છે હું છું, હું છું, હું છું, એની જોડે જીવન સંપર્ક રાખશો તો તમે રોગ મુક્ત રહેશો. દશા ખરાબ હોઈ શકે, દિશા નહીં બગડે. અને દિશા એના તરફની હશે ને. એક છેલ્લો પ્રશ્ન પૂછીને વાત પૂરી કરીશ. 5 વર્ષનું એક બાળક હોય ને, એને સૌથી વધારે આનંદ ક્યાં? એક 5 સાલ કે બચ્ચે કો સબસે જ્યાદા આનંદ કબ આયે? ખેલને કા. કહાં? માં કે ઉસકી માં જહાં હો તભી ઉસકો ખેલને મજા આયેગા. વો ઉસ એરિયા સે ઉસકી માં કો લે લો, ઉસકો સબસે અચ્છે ખિલોને દે લો. નહીં ખેલેગા. આપ યહી તો કર રહે હો, अपने क्रिएटर से दूर जाके इसको सजाने की, इसको स्वस्थ रखने की कारगरता कर रहे हो, मूर्ख नहीं हुआ? मदर इज अ क्रिएटर, द क्रिएटर रिसाइड्स इन माय हार्ट. वो कह रहा है मैं हूं, मैं हूं. मैं उससे संपर्क स्थापित नहीं करता, मैंने उससे संपर्क बना लिया. फिर एक बच्चे को हैरी पॉटर देखा है? आप लोग थोड़ी बड़ी उम्र के लोग, हैरी पॉटर वो सातों सात मूवी देखने वाले थे. इट्स द ब्यूटीफुलेस्ट मूवी. उसमें हैरी पॉटर को दुनिया के सबसे बड़े जादूगर से कौन बचा रहा है पता है? एक स्पेल, एक स्पेल, एक उसके ऊपर ढकी हुई चादर उसकी मरती हुई मां ने डाली थी. दैट वॉज नोन एज लव स्पेल. लव स्पेल, एक मां के हृदय से शुद्धतम प्रेम सत्व उस बच्चे को उड़ा दिया गया था.
जिसको सबसे बड़ा दुष्ट भी नहीं चीर पाया, इसका प्रमाण हमारे यहां भी है। आप सोच लो, दुर्योधन अगर लंगोटी पहने बिना चला जाता तो कृष्ण भी दुर्योधन को नहीं मार पाता। द पावर ऑफ मदर, पावर ऑफ प्योर लव, मदर इज नथिंग बट प्योर लव। वो जब प्रोटेक्ट करती है ना, गेट कनेक्टेड टू द मदर विदिन, अपने अंदर दबकने वाले आपके क्रिएटर के साथ सदैव जुड़े रहिए, स्वस्थ रहोगे। थैंक यू। कोई ना फ्रेश काउच है, फिर सिटिंग शुरू करिए। फ्रेश तो हुए तो थे आओ, पानी पीना, फ्रेश होना है।